ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા તેલમાં બની જાય તેવા એકદમ પૌષ્ટિક મેથી દૂધીના મુઠિયાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, સરલાસ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચાલો આપણે મેથી દૂધીના મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે અહીંયા આગળ મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને ઉપરથી મેં એની છાલ કાઢી નાખી છે. અને હવે આપણે આ ઝીણી છીણીથી આપણે છીણવાનું છે, મોટી છીણીથી નથી છીણવાનું. તો આપણે અહીંયા આગળ છીણી લઈશું દૂધીને સરસ રીતે. તમે જોઈ શકો છો દૂધી સરસ રીતે છીણાઈ ગઈ છે. હવે એને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું અને હવે એની અંદર આપણે બધા સામગ્રી બધી ઉમેરી દઈશું. હવે અહીંયા આગળ આપણે એક મોટી વાડકી જેટલી મેં ફ્રેશ મેથી લીધી છે. મેથીના પાન મેં પહેલાં ધોઈ અને કટ કરી લીધા હતા, તો મેથીના પાન લઈશું. એની જ સાથે 3 ટેબલ સ્પૂન જેટલા અહીંયા આગળ ફ્રેશ ધાણા લઈશું, લીલા ધાણા. અને હવે એની અંદર આપણે થોડું ચટપટું બનાવવા માટે 1 ટેબલ સ્પૂન જેટલી અહીંયા આગળ આપણે ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઉમેર્યા પછી એની અંદર 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, શેકેલા ધાણાનો પાવડર છે, એ ધાણાનો પાવડર ઉમેરી દઈએ. અને અહીંયા આગળ 1/4 ટીસ્પૂન જેટલું અહીંયા આગળ એટલે 5 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. 1/2 ચમચી જેટલી આપણે વરિયાળી ઉમેરીશું. વરિયાળીનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે. હવે એની જ સાથે થોડું વધારે તીખું બનાવવા માટે અહીંયા આગળ 1 ટીસ્પૂન જેટલી આપણે આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ. એ ઉમેર્યા પછી એની હાથ સાથે થોડું વધારે આપણે ટેસ્ટ આપવા માટે 1/2 ચમચી જેટલું આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈએ. એ ઉમેર્યા પછી અહીંયા આગળ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને મીઠું ઉમેર્યા પછી હવે બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. દૂધી છીણેલી છે અને મેથીના પાન છે, એ બધું સરસ રીતે આપણે આનું એક ટેક્સચર બની જાય એવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આપણે જે ખાંડ આખી ઉમેરી છે એ દૂધીને એના લીધે સરસ રીતે ઓગળી જશે. આપણે ખાંડ ઉમેરી દીધી છે એટલે થોડું ગળપણ આવી ગયું. હવે થોડી એની અંદર આપણે ખટાશ ઉમેરી દઈએ. ખટાશમાં અહીંયા આગળ હું લઈ રહી છું લીંબુ, તો 1 લીંબુનો રસ આપણે આની અંદર નીચોવી દઈશું. તમારી પાસે લીંબુ ના હોય તો આમચૂર પાવડર પણ તમે 1/2 ચમચી જેટલો ઉમેરી શકો છો. લીંબુ સરસ રીતે ઉમેર્યા પછી હવે એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલથી થોડા આપણા આ મુઠિયા થોડા સોફ્ટ થશે સરસ રીતે. આપણે અહીંયા આગળ સોડાનો ઉપયોગ નથી કરવાના, આપણે એકદમ હેલ્ધી બનાવી રહ્યા છે. અને સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈએ. હવે આ મિક્સ કર્યા પછી સરસ રીતે મિક્સર તો આપણું સરસ બની ગયું છે. હવે એની અંદર આપણે થોડા લોટ ઉમેરી દઈશું. લોટમાં અહીંયા આગળ 1/4 કપ જેટલું બેસન, એટલે કે 5 કપ જેટલું બેસન, એની સાથે 5 કપ જેટલો જુવારનો લોટ લઈશું. તમારી પાસે જુવારનો લોટ ના હોય તો તમે બાજરીનો લોટ પણ લઈ શકો છો. જુવારનો લોટ લીધા પછી હવે એની અંદર આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરી દઈશું. અને અહીંયા આગળ 1/4 કપ એટલે કે 5 કપ જેટલું આપણે સૂજી લઈએ છીએ. સૂજી થોડો મોટો લેવાનો છે, એકદમ રવો ઝીણો નથી લેવાનો. એ ઉમેર્યા પછી હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને એનો સરસ રીતે એક લોટ બાંધી દેવાનો છે. અને જરૂર પડશે તો જ આની અંદર આપણે પાણી ઉમેરવાનું છે, નહીં તો આપણે પાણી નહીં ઉમેરીએ. કેમ કે આની અંદર દૂધીનું પાણી બહુ સરસ રીતે એની અંદર મોઈશ્ચર આપે છે. જુઓ, તમે જોઈ શકો છો અભી હમણાં આપણે થોડું પાણી હવે આપણે ઉમેરી દઈશું, એટલે કે કરીબન 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવું છે આપણે. તો પહેલાં 1/2 ટેબલ સ્પૂન ઉમેરીએ અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. આપણે જે રોટલા કરતા હોઈએ છીએ ને બાજરીના, ને એવો લોટ આપણે અહીંયા આગળ બાંધવાનો છે. એકદમ ઢીલો પણ નહીં અને એકદમ ટાઇટ પણ નહીં. એટલે અહીંયા આગળ મેં 1 ટેબલ સ્પૂન જેટલું ટોટલી મેં પાણી ઉમેરી દીધું છે. અને હવે અહીંયા આગળ આપણો આ મુઠિયાનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું. જે પ્લેટમાં આપણે મુઠિયાને સ્ટીમ કરવાના છે એ પ્લેટને આપણે સરસ રીતે ગ્રીસ કરી લઈશું. સરસ રીતે ગ્રીસ થઈ જાય પછી જે લોટમાંથી આપણે મુઠિયા એના વાળીને મૂકી દેવાના છે. અહીંયા આગળ તમે નાના નાના મુઠિયા પણ કરી શકો છો, મોટા મુઠિયા પણ કરી શકો છો, તમને જેવું ફાવે એવી રીતના કરી શકો છો. તો અહીંયા આગળ આપણે અહીંયા મુઠિયા વાળી લેવાના છે. સરસ રીતે બે હાથેથી સરસ રીતે મુઠિયા વળી જાય છે, તમે જોઈ શકો છો. હવે આ મુઠિયાને આપણે, આ મુઠિયાના રોલને આપણે મૂકી દઈશું પ્લેટમાં. એવી જ રીતને બધા લોટમાંથી આપણે મુઠિયાના રોલ કરી લઈએ. અહીંયા આગળ 4 મુઠિયાના રોલ થઈ ગયા છે. સ્ટીમર સાઈડ પર મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ સ્ટીમર નીચેથી કાળું ના પડી જાય એના માટે આ પાણી આપણે ગરમ ગરમ છે, એની અંદર આપણે લીંબુની છાલ ઉમેરી દેવાની છે. તો આપણે જે લીંબુ નીચોવ્યું હતું એની લીંબુની છાલ આની અંદર ઉમેરી દઈએ.
અને એની ઉપર આ ગરમ પાણીની ઉપર આપણે સ્ટીમરમાં આપણે પ્લેટ મૂકી દઈશું અને ઢાંકણ બંધ કરી અને 12 થી 15 મિનિટ સુધી આપણે આને સ્ટીમ થવા દેવાનું છે. 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે સ્ટીમરને ઓપન કરીને જોઈ લઈએ અને આપણે ચાકુને ઇન્સર્ટ કરી પણ જોઈ શકીએ છીએ. તો આપણે ચાકુ ઇન્સર્ટ કરી દઈએ. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ પણ બન્યા છે અને ચપ્પુ એકદમ ક્લીન નીકળ્યું છે. એટલે આપણે પ્લેટને બહાર કાઢી અને આ મુઠિયાના રોલને આપણે કટ કરી લેવાના છે. તો આપણે કટ કરી લઈશું. એકદમ સહેલી રીતે અને એકદમ હેલ્ધી આ મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો સરસ રીતે કટ પણ થઈ રહ્યા. આવી જ રીતે આપણે બધા મુઠિયાના રોલને કટ કરીને તૈયાર કરી લઈએ. તો બધા મુઠિયાના રોલ કટ થઈને તૈયાર થઈ ગયા છે. હવે એનો વઘાર કરીશું. તો એક પેન લઈશું. પેનની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ થોડું ગરમ થાય પછી એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલી અહીંયા આગળ રાઈ ઉમેરવાની છે. અહીંયા રાઈનો વઘાર બહુ જ સરસ લાગે છે. અને એની જ સાથે અહીંયા આગળ 1 ટીસ્પૂન જેટલા તલ લઈશું. તલ થોડા એકદમ સરસ રીતે ફૂટી જાય ત્યાર પછી એની અંદર આપણે 5 ચમચી જેટલી આપણે અહીંયા આગળ હિંગ ઉમેરી દઈશું. અને હિંગ ઉમેર્યા પછી એની અંદર 4 થી 5 જેટલા કઢી લીમડાના પાન ઉમેરી દઈએ. એનાથી ટેસ્ટ સરસ આવે છે, ફ્લેવર સરસ આવે છે મુઠિયામાં. અને એ ઉમેર્યા પછી હવે એની અંદર આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી આપણે જે મુઠિયા કટ કરીને રાખ્યા છે એ મુઠિયા બધા આની અંદર આપણે ઉમેરી દઈએ. હવે મુઠિયાને થોડા ટોસ કરી લઈશું, સરસ રીતે મિક્સ કરી લઈએ. અને થોડા જો તમને ક્રિસ્પી જોઈતા હોય તો તમે આને ખુલ્લા છોડીને ધીમી આંચ પર ક્રિસ્પી પણ કરી શકો છો. તમે જોઈ શકો છો સરસ રીતે બધા મસાલા કોટ થઈ ગયા છે અને આપણા મેથી દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે સર્વિંગ ડિશમાં સર્વ કરી લઈએ. આ મુઠિયાની ઉપર તમે ચાટ મસાલો ઉમેરીને પણ ખાઈ શકો છો. આની ઉપર તમે લીંબુ પણ નીચોવી શકો છો, પણ આપણે અંદર લીંબુ નીચોવ્યું છે એટલે ઉપરથી લીંબુ આપણે નથી નીચોવી રહ્યા. એકદમ ઓછા સમયમાં અને એકદમ ઓછા તેલમાં આ મેથી દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. અને આપણે ઉપરથી ધાણા અને લીલા મરચાંથી ગાર્નિશ કર્યું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આ હેલ્ધી નાસ્તો બન્યો છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે બનાવો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, વધારેમાં વધારે શેર કરજો. મળીશું બહુ જ જલ્દી બીજી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.